Lăbdă dintr-o cisi crăsnă, dorul ce, visei sa magi igna, un măcoana ce avut. Apoi ce avut? Se mă complică, se tu, ce mă pat ce e, nu pat vân ce e, pat ce e, puști, abu hova, vânăspati, ne, vânia ce. Pentru că nu jumi, abu hova, în vânăspati, în vânia ce vă pică. Vânia, apoi jungle, jiva, jungle, mare, nu jiva, ce uci. Ce avut? ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને ભારત દેશ કયો છે તો કે વિશાળ ભૌગોલિક અને વિસ્તારવાળો દેશ છે વળી જે ભૌગોલિક વિવિધતા ધરાવે છે ભૌગોલિક અને જમીન બાબતે પાણી બાબતે હવા બાબતે વિવિધતા ધરાવે અલગતા ધરાવે છે આ વિવિધ્ય આપણને વિશ્વય પ્રમાણે છે આ વિવિધ્ય અલગતા આપણને વિશ્વય પ્રમાણે જરા આપણને આમ જોવામાં ચિંતામાં પડી જાય છે ઓહો ઓ સરસ એવી રીતે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળ ઉપસાગર પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલા છે આ ચાર દિશામાં શું આવે છે એ બતાવેલા છે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે ભારત દેશ લગભગ 32.8 લાખ ચોરસ બરફ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં પાસ અંદાજિત વ્યાપ બરાબર ક્યાંથી છે તો કે ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં આપણે ગુજરાતનું કચ્છ સુધી 2930 કિલોમીટરમાં વિસ્તરેલો છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી પર્વતમાળાઓ લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી મોટી પર્વતમાળાઓ દૂર દૂર સુધી ફેલાય નદી મેદાનો દૂર સુધી નદી મોટા મોટા મેદાનો ઉબાડ ખાબર ઉચ્ચ પ્રદેશ ઊંચા નીચા ખાડાવાળા ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ કિનારા દૂર આવેલા ટાપુ પાણીનો ભાગ હોય ને ટાપુ જેમાં વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે ભૂમિ સ્વરૂપો આપણે પાઠ અહીંયા પણ જોયું કે ભૂમિ સ્વરૂપો જમીન હોય પ્રકાર એ જમીન જોવા મળે છે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે આબોહવા અને વનસ્પતિ એના કરતાં વધારે શું જોવા મળે છે બરાબર છે કે રિવાજો પરંપરાઓ બધી અલગ જોવા મળે છે આપણે ઉડીને આંખે વળગે એવી છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે આપણા રિવાજ છે જોઈએ ને અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે કાસ્ટ પ્રમાણે અલગ અલગ રિવાજો હોય પરંપરા કરી છે ભિન્નતા એમાં પણ અલગતા જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે આ વિવિધતા છે રાષ્ટ્રની ભાવના છે વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે બધા અલગ રિવાજોમાં છે અલગ પરંપરાગત છે છતાં બધા એક થઈને રહે છે વિશ્વમાં એક યાત્રી એક વિશિષ્ટતા ધારણ કરે છે ત્યારે ભારતના પ્રાકૃતિક વિભાગો ભારત દેશ પ્રાકૃતિક વિભાગોમાં કયા કયા આવેલું છે વિશાળ મેદાન આવેલું છે
બનાવેલ વિશાળ એક બહુ મોટું મેદાન આવેલું છે. આ નદીઓથી બંગાળના ઉપસાગરના દક્ષિણ પૂર્વે આવેલા
કચ્છની ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની છેક દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો કે હિન્દ મહાસાગર આવેલો છે. યાર પ્રાકૃતિક ભાગ છે જોયું છે, કયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં કયા પર્વતશ્રેણી આવેલી છે, કયો મહાસાગર આવેલો છે, કયો ઉપસાગર આવેલો છે, કઈ નદી ક્યાં મળે છે અને ક્યાં વિશાળ મેદાન બનાવે છે, કે ફળદ્રુપ મેદાન બનાવે છે. હવે છે ભારતની આબોહવા. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. આપણું વાતાવરણ રોજિંદા રોજે રોજ જે ફેરફાર થાય છે એને હવામાન કહે છે. શું કહે છે? રોજ વાતાવરણ હોય, રોજ સુખે છે, ફેરફાર થાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ઠંડીના ભાગો કરતા ઓછું હોય છે.
समुद्र किनारे દરિયા કિનારે અમે તો નિવિસ્તા હોય ને અને બીજા ભાગ કરતા જેની ગરમી હોય એના કરતા ગરમીનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે બપોરે ગરમ સૂકા પવન ફૂંકાય છે અને લૂ કહેવાય છે ને લૂ તપ જરે છે બપોરે સૂકા પવન ફૂંકાય છે અને લૂ તરીકે ઓળખવામાં આવે છે આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમીનો અનુભવ થાય છે આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે જ્યારે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રે લાંબી હોય જ્યારે ઉનાળામાં દિવસો લાંબા અને રાત્રે ટૂંકી હોય છે શિયાળામાં 6:30 થશે ને એ દી આથમી જશે જ્યારે ઉનાળામાં તમે જોવા જશો ને તો 7:15 7:30 વાગે છે કોપણ જે અંધારું જોવા મળશે નહીં જ્યારે શિયાળો છે ત્યારે સવારમાં 7:00 પછી તો સૂરજ ઉગે છે જ્યારે ઉનાળો હોય તો સવારમાં 6:15 અંજોર થઈ જાય છે એટલે આ રીતના શિયાળાની તુલના કરવા જાય તો ઉનાળામાં દિવસો લાંબા અને શિયાળામાં દિવસો ટૂંકા અને શિયાળામાં રાત્રિ લાંબી